નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિયોટાઇડમાં કયા ઘટકો, ન્યુક્લિયોટાઇડ કીધું છે, બે શબ્દો ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડમાં ફરક છે. ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડની અંદર તમે યાદ કરો કે શર્કરા હોય, ફોસ્ફેટે હોય અને બેઝે હોય, યાદ છે ને? બરાબર, બેઝ નાઇટ્રોજન યુક્ત. ન્યુક્લિયોસાઇટની અંદર કોણ હોય? તો ન્યુક્લિયોસાઇટની અંદર શર્કરા હોય, બેઝ હોય, બીજું કોઈ હોય નહીં, મતલબ કે ફોસ્ફેટ સમૂહ ત્યાં ન હોય. તો તમે વિચારો, આમાં તો બધું હોય, તો કાર્બનિક શર્કરા હશે, નાઇટ્રોજન યુક્ત બેઝે છે, ફોસ્ફરિક એસિડ ફોસ્ફેટ એમાંથી જ આવ્યું, તો ઉપરોક્ત બધા કેમાં? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇટ હોય તો ખાલી બે. ક્લિયર? તો જવાબ તમારો કયો આવવાનો છે? તો જવાબ આવશે ડી, જેની આકૃતિ તમને ખબર હશે, રિબોઝ દોરવાનું, અને રિબોઝમાં તમે શર્કરા દોરી રિબોઝ તરીકે, અને પછી તમે બેઝ લગાડો અને લગાડો તમે ફોસ્ફેટ સમૂહ. ક્લિયર?